નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આજે વાત કરવાની છે જાફરાબાદી રાવણ. જી હા દોસ્તો, રાવણ મતલબ કે રાવણ નહીં કે ગઈકાલે સ્ટેચ્યુને દહન કર્યું એ, પરંતુ પાડો છે જાફરાબાદી, તેના વિશે વાત કરી છે. સૌરાષ્ટ્રની અંદર અનેક વિસ્તારો એવા છે જ્યાં જાફરાબાદી બફેલો છે, મતલબ કે પાડા છે, એ મહાકાય છે. એની હાઇટ અને એની લંબાઈને લઈને, એના કદને લઈને આ પાડાઓ છે તે એક અલગ ઓળખ બનાવી છે. તો આવા ઘણા બધા પાડાઓ છે, અમે ભૂતકાળમાં પણ એના વિડીયો બનાવ્યા છે. સારંગપુરનો હોય કે ગીરદેવડીનો બાદલ હોય, તો અનેક પાડા છે. આજે વધુ એક પાડો આપને અમે વિડીયોના માધ્યમથી બતાવશું. આ પાડો છે જેનું નામ છે રાવણ. આ લોકોએ એનું નામ રાવણ રાખ્યું છે. તો એ પૂછીએ શું કારણથી રાવણ નામ રાખ્યું એ પણ પૂછીએ, અને આ પાડાના જે માતા છે, મા છે, એ કેટલું દૂધ આપતા, એનો બાપ કોણ છે, એના વિશે જાણકારી મેળવીએ. અમે અત્યારે છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નાનાવાડા ગામે, અને ત્યાં ખેડૂત પાસે આ મહાકાય બુલ છે, પાડો છે રાવણ તે છે. તો અહીંયા પર એનું કહેવું છે કે ઘણા બધા લોકો એવા છે કે આને સ્પેશિયલ, ઘણા ખેડૂતો એવા છે જે જોવા માટે આવતા હોય છે. તો આ ખેડૂત પાસેથી જાણીએ રાવણ વિશેની તમામ ડિટેલ. તમારું નામ શું? મારું નામ ગિરીશભાઈ. અચ્છા ગિરીશભાઈ, શું કારણથી આ પાડાનું નામ રાવણ રાખ્યું છે તમે? આનું નામ એમ કે નાના ભાઈ હતો ને, એનો શોખ હતો રાવણનો, કે રાવણ રાવણ જેવી જાત છે આમ લાગે. એટલે નહીં નહીં, હાવ હોજો છે ભાઈ, તો પબ્લિકને લીધે આમ થોડુંક. ઓકે, નાનાભાઈએ રાવણ નામ. હા, નાનાભાઈએ રાખ્યું. એકચ્યુઅલી આના માં કોણ છે, આનો બાપ કોણ છે? આની માં છે ને, એનું કોઈ અંબ નામ નથી રાખ્યું. નાના બાપ છે ને, એ આપણે કુંજ પાડાનું બિઝદાન છે. એ તો આપણે કઈ માહિતી નથી. આપણે જયદીપભાઈ બારડ છે ને, ડોક્ટર, એ બિઝદાન કર્યું હતું. એની ઓલી જે રિફિલ આવે ને આપણે બિઝદાનની, એમાં કુંજ લખેલું હતું. ખેડૂતો માગણી કરે છે? નહીં નહીં, હજી લગાણ એ રીતને તો કેમ નહીં, માગણી કરે છે એમ પૂછું. વેચવો નથી વેચવો પછીની વાત છે. આમ માગણી તો એ નાનો ભાઈ એમ કહેતો કે મેં ઓલા ઉપર ફેસબુકમાં મૂક્યો ને, તે કે 1.5 લાખ સુધીની ઓફર આવી, પણ તે મને એ કીધું, મને કે શું કરવું, મેં કીધું નહીં દેવાનો નથી. અચ્છા, આની આંખો કેમ બંધ છે? આંખો એ આ જાફરાબાદી બીડ જ એવી આવે કે જો કે આને છે ને ટોપલી બોલે. ટોપલી મતલબ? ટોપલી મતલબ, એટલે ટોપલી મતલબ જો એ રીતને આ છે ને, આ ટોપા એ બારા નીકળી. આની આંખો છે તે ખુલતી નથી, હું બતાવીશ, આંખો બતાવવાનો પ્રયાસ કરી આ બાજુ. આની આંખો છે તે નથી ખુલતી, કારણ છે આ તો જોઈ છે ક્યાંથી? ક્યાંથી જોઈ? ઉપરથી દેખાય છે, આ માત્ર ઉપરની સાઈડથી જ આને દેખાય છે, બાકી એની આંખો છે તે બંધ થઈ ગઈ છે. ઘણા બધા જાફરાબાદી પાડા આની પહેલાં મેં ઓથો બતાવ્યો હતો, ઓથો સેમ ટુ સેમ આવો છે, પરંતુ ઓથોની થોડી આંખો ખુલતી હતી, પરંતુ આ રાવણ છે એની આંખો ખુલતી નથી, માત્ર ઉપરથી નીચે થોડું ઘણું દેખાય છે, બાકીની આંખો બંધ છે. તો આ એક જાફરાબાદી પાડા ખૂબ ફેમસ છે અહીંયા પણ, અને દેખાવમાંય ખૂબ સારા હોય છે, પરંતુ એની એક તકલીફ એ છે કે આ જે સાઈડો નીકળે છે શિંગડા બાજુની, એ વધારે પડતી મોટી હોય છે, અને આંખો છે તે અંદર જતી રહી છે, જેથી દેખાતું નથી. અગર આપ આ ભાઈનો કોન્ટેક્ટ કરવા માગતા હોય, તમારું નામ શું કીધું? મારું નામ ગિરીશભાઈ. ગિરીશભાઈ નામ છે, નાનાવાડા ગામ છે, કોડીનાર તાલુકાનું, અને તમારો નંબર શું છે? 87589 88965. આ નંબર છે, તો અગર આપ કોન્ટેક્ટ કરવા માગતા હોય તો ગિરીશભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.